અટાટેક જન્મનો ટળે, એટલે સૌને સૌને સંબોધીને કહે છે ટના સર્વનામથી કે જુઓ આ જન્મ મરણ એ તો કઈ સારી વસ્તુ નથી. જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો ટટ્ટા ટેક જન્મનો ટળે, નહીતર જન્મ્યા જ કરો, જન્મ્યા જ કરો, એક બે વાર નહીં, હજાર વાર નહીં, લખ ચોરાશી વાર. હા, એક વસ્તુ ખરી કે જન્મ્યા જ કરો, જન્મ એટલે તમને લખ ચોરાશી ડ્રેસીસ તમને બની આપે, જાત જાતના જુદા જુદા કાબર ચિત્ર જે જોઈતા હોય તે, વાઘ આવી જાય, ચિત્તો આવી જાય, બધા શોખાય પૂરા થઈ જાય, હાથી આવી જાય ને, આમ પતંગિયા ચોટાડવાના પડે, પોતે જ પતંગિયું થઈ જાય. તો જે જન્મ અને મરણ છે ને, એ કોઈ બહુ સારી વસ્તુ નથી. આપણે તો જાણે કે એમાં ને કહો આપણે ઘેર જન્મ થયો, જન્મ થયો, પેડા વેચાય, સાકર વેચાય, પણ એ પણ એક જન્મવું ને મરવું એક ઉપાધિ છે. પણ જન્મનો આનંદ આવે અને મૃત્યુનો દુઃખ થાય, પણ એ બધાની અંદર પીડા તો રહેલી જ છે. એ પીડા દૂર થાય અને આ જગતના કહે છે હે ભગવાન, હવે ફરી જન્મવું નથી. એ છે ટટ્ટા ટેક જન્મનો ટળે. જો આપણે પરમાત્માનું સ્મરણ કરતા રહીએ અને એ નામ સ્મરણની અંદર નન્ના નામ નાવ છે સાર, જે બેસે તે ઉતરે પાર, અને એનાથી આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાય, દૂર થઈ જાય. અને શું કહ્યું કે અંતર્યામી ઘટમાં મળે, એ નામ સ્મરણથી ભગવાનને બહાર દૂર શોધવા જ ના જવું પડે, ક્યાંય શોધવા ના જવું પડે, પણ એ આપણી પોતાની અંદર જ છે. એવી જ એ આંખ જો ઉઘડી જાય તો આપણા પોતાનું સ્વરૂપ આપણા પોતાની અંદર જ આપણને સમજાય કે જે જગતની અંદર છે તે જ આપણામાં છે, અને જે આપણામાં છે એનાથી આ જગતમાં બીજું કશું બહાર છે જ નહીં. જેમ મહારાજ શ્રી કહેતા કે જે આપણા પદસંગ્રહમાં છે એ જ શાસ્ત્રમાં છે, અને જે શાસ્ત્રમાં છે બધું જ પદસંગ્રહની અંદર છે, એટલે બહાર ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આપણા શાક, આપણા ઈષ્ટદેવ, આપણા આરાધ્ય જે ગણો તે સંતરામ મહારાજ જ છે. લક્ષ્મણદાસજી મહારાજે તો કહ્યું કે આપ પરબ્રહ્મ છો, અને એટલો સરસ ભાવ વ્યક્ત કર્યો છે પંક્તિની અંદર કે આપ તો સાક્ષાત પરબ્રહ્મ છે. જો જે મહારાજ પરબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ હોય તો પછી બીજે ક્યાંય આગા પાછા થવાની કે ડાફરિયા મારવાની કશી જ જરૂર નથી. આટલા સરસ ભાવથી અને કહ્યું કે ગરીબ લોક જાણે ભગવંત છે. જો લોકોને તો જય મહારાજમાં ભગવાનના દર્શન થતા હોય, હવે જો ભગવાનનું સ્વરૂપ છે તો હવે અન્ય બીજે ક્યાં બહાર ભટકવા જવું. અંતર્યામી ઘટમાં મળે, આપ તો પૂર્ણ બ્રહ્મ, ચરાચર વ્યાપક, ઘટ ઘટ વ્યાપી છો ગુરુ મહારાજ. જો
સર્વવ્યાપક હોય અને લક્ષ્મણદાસજી મહારાજ પોતે એમણે એમના સાનિધ્ય મળીને એમણે જે અનુભવ કર્યો, પૂરણ બ્રહ્મ તે મહારાજ છે જો, લક્ષ્મણદાસ ના મધુરા મધુરા વેણ છે જો. વર્ષો સુધી લક્ષ્મણદાસજી મહારાજ જય મહારાજની સેવામાં રહ્યા અને જયારે એમને વંદ્યા સ્તુતિ કરી ત્યારે કહ્યું, આપ અધૂરા કે સામાન્ય નથી, પૂર્ણ બ્રહ્મ. પૂર્ણ બ્રહ્મ છે, સર્વવ્યાપક છે. તો પછીથી એમાં જ આપણે આપણા ઈષ્ટદેવને જોઈએ અને સદાય જય મહારાજને જ ભજીએ, બીજે ક્યાંય ન ભટકીએ. બસ આ વાતને દ્રઢ કરતા અહીંયા કહ્યું, અંતર્યામી ઘટમાં મળે. આપણા પોતાની અંદર જ આપણા પોતાના સ્વરૂપમાં અંતર્યામી પરમાત્માનું દર્શન થાય જ, અને આપણા જન્મ મરણનો ફેરો પણ ટળી જાય. પછી મરવાનું જન્મવાનું રહે જ નહીં. આવા ભાવથી પ્રીતમ સ્વામી પણ સદગુરુની અંદર જ ભગવાન પરમાત્માના દર્શન કરવાની કહ્યું કે નાના મોટા હરિના ઘાટ જે કઈ છે એ બધું ભગવાનનું છે ને ભગવાનમય છે, ભગવાનથી કશું જ જુદું નથી. ભગવાન ક્યારે નાનો હોતો નથી, ભગવાન ક્યારે જુદો હોતો નથી, સર્વત્ર એ જ ભગવાન છે, એ જ પરમાત્મા છે, એ દ્રષ્ટિ કરવાની છે. પછી એ વિરાટ સ્વરૂપે પણ એ જ છે, એટલે સકળ સૃષ્ટિમાં વ્યાપ્ત એ જ છે, ચરાચર વ્યાપક પૂર્ણ બ્રહ્મ. એટલે કઈ સૂક્ષ્મ જે આપણામાં બેઠેલો છે અંતરજામી ઘટમાં મળે, આપણા પોતાની અંદર પણ એ જ છે જે આ ચરાચર જગતની અંદર વ્યાપક છે. હવે ચરાચર જગતની અંદર વ્યાપક એટલે કેવડું હશે? તો આજનો વૈજ્ઞાનિક એમ કે છે કે આ સૃષ્ટિ 93 કરોડ પ્રકાશ વર્ષ નો એનો વિસ્તાર છે, એમાં તો કેટલાય બ્રહ્માંડો હશે, કેટલાય સૂર્ય હશે, કેટલી પૃથ્વી હશે, કોઈ એનો અમાપ. એમાં આપણે આ પૃથ્વીની અંદર આકાશના એક ખૂણામાં રહીનો દાણો કદાચ મોટો પડે, નાના નાનો દાણો ખસખસનો હોય, ક્યાં તો વડના ટેટાનો, વડનું બી નાના નાનું હોય, તે કઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મની અંદર પણ એ જ રહેલો છે. એક વડનું નાનું સરખું બી બતાવવામાં આવે તો કોઈને પૂછીએ, આમાં તને વડ દેખાય છે? બી કેટલું નાનું હોય, વડ કેવડો બધો મોટું હોય. કબીર વડને જોઈએ તો કે આમાં તને વડ દેખાય, કે હમેશાનો વડ હોય, આમાં વડ હોતો હશે? આટલું નાનું બી ક્યાં અને આટલો મોટો વડ ક્યાં? આ બીનું શું કહ્યું વડની સામે? પણ જયારે એ બી ઉગે અને ઓ આ વડ હતો, આની અંદર આશ્ચર્ય થાય, આવડો મોટો વડ, આવડો નાના બીજમાં. એમ સમગ્ર જે સૃષ્ટિ છે, કેટલાય બ્રહ્માંડો હશે, કેટલી પૃથ્વી હશે, કેટલાય લોક હશે, પણ એ બધાનું બી માત્ર સૂક્ષ્મ વિરાટ સ્વરૂપે વ્યાપેલું એ જ આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ નાનું છે, માટે કશું જ નથી એમ ન કહેવાય. આપણા પોતાના આત્માની અંદર પણ બ્રહ્માંડ ભરેલું છે. જેમ
એક તણખો છે, બહુ નાનો તણખો, એક નાનો સરખો કણો હોય, એની ઉપર ગાફેલ ના રહેવાય નથી. એ નાનો સરખો તણખો પણ આખા વન જંગલનો દાવાગ્નિ પણ બની શકે છે. જંગલનો દાવાનળ કોણ ચેતાવવા ગયું છે? પણ પવન આવે, ડાળખા ઘસાય અને એમાંથી તણખો પડ્યો અને તણખો નીચે પડેલા સૂકા પાંદડામાં ગયો અને ધીરે ધીરે જોત જોતામાં આખા જંગલને ભરખી જાય. તો કો એ તણખાને નાનો ગણાય ખરો? તો વડના બીને નાનું ગણાય ખરું? એનામાં તાકાત છે. એમ આપણા પોતાની અંદર જે રહેલો આત્મા અતિ સૂક્ષ્મ છે. આપણે તો આટલું લાંબુ પહોળું શરીર છે અને કહે છે એ સૂક્ષ્મ આત્મા આખા શરીરની અંદર વ્યાપેલો છે. એક આનો એક પૈસો હોય અને કે મારે આખી નાતને જમાડવી છે, આખી નાત જમાડવી છે, કેવી મૂર્ખામની વાત કરે છે. પણ જેને એનો ભાવ સમજાય, કેટલા એક પૈસામાં જમાડી લઈશું, એક પૈસાનું મીઠું લઈ આવ્યા, બધા એમાં નાખી દીધું કે હવે બધા જમ્યા, પૈસો એક, પણ મીઠું ના હોય તો દાળ શાક આખી રસોઈ ફીકી લાગે. તો સૂક્ષ્મ જે છે એ જ વિરાટ ને વ્યાપક છે. તો કઈ સૂક્ષ્મ ને કઈ વિરાટ, એવા વ્યાપક પ્રભુને ભજતા, હરિને ભજતા, હું પદ ટળે, નાના મોટા બધા જ હરિના ગાઢ છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, સર્વમાં ભગવાન બેઠેલો જ છે. ઊંચ નીચનો ભેદ નથી, સમજ્યા તે પામ્યા સદગતિ. તો એવા ભાવથી આપણે પણ ભગવાનને ભજીએ અને ભગવાનના ભજનમાં અને ભગવાનમાં ભેદ ના રાખશો. જે ભગવાનમાં ભેદ રાખે છે અને જે ભગવાનની અંદર ભેદ કરે છે ઊંચ નીચનો, એ ક્યારેય કશું જ પામી શકતો નથી. ભગવાનને તો પામી શકતો નથી. કઈ સૂક્ષ્મ ને કઈ વૈરાટ, ઊંચ નીચનો ભેદ નથી જ. પણ આપણે જોઈએ છે સાંપ્રદાયિકો પોતા બહુ મોટા, બીજા નાના અલકા, ને અમે જ મોટા, તમે બધા નાના, ને ઘણી બધી વાતો હોય છે. અમારા વગર તમારી મુક્તિ ના થાય, અમારા વગર તમને સદગતિ ના મળે, અમે જ સાચા. આ જે ભેદ છે એક અપરાધ છે. તમે બહુ મોટા માણસ હોય ને એનામાં ભેદ, તમે ભેદ જો તરત તમને હે કોને કહું છું તો હું કઈ નાનો માણસ છું એમ તરત બોલી. એમ ઈશ્વર જ્યારે સમગ્ર સૃષ્ટિનો રચયિતા અને માલિક ને ધણી ને બાપ જે કહીએ, અને એની અગાડી નાના મોટાની વાત કેવી? અહીંયા ગાડી કોઈ ભગવાન નાનો નથી, કોઈ ભગવાન મોટું નથી. પણ અહંકાર ને લીધે એમ કે સૌને મન સવા શેરે માં અધોળ, કોઈ ઓછું નહીં, બધા પોતાની જાતને બહુ ઊંચે બહુ ઊંચે માનવા. પણ જયારે ભગવત ભક્તો આપણને ખૂબ સરસ રીતે સમજાવતા હોય ત્યારે આ અપરાધ, અને બધાને નથી સમજાતો અપરાધ, જેની પર ઈશ્વરની કૃપા થાય, ભગવાનની કૃપા થાય ને,
એ જ સમજી શકે કે ભગવાન સર્વત્ર સમાન છે, બધે છે. અને છતાંય માણસ જયારે અક્કલ વગરનો દેખાય, જયારે ભગવાનમાં ભેદ પાડે, તમારો ભગવાન નાનો, અમારો ભગવાન મોટો, અમારો લોક ઊંચો, તમારો નીચો, એ માણસ બિલકુલ બુદ્ધિ વગરનો છે, એનામાં અક્કલ નથી. ઈશ્વરમાં ભેદ શાનો? ભગવાન દરેક સર્વત્ર સમાન છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. ભગવાનને ક્યારેય નાનો નહીં, ક્યારે ટૂંકો ના સમજો. ભગવાનના હાથ એટલા બધા લાંબા છે કે આ સૃષ્ટિમાં જ્યાં બેઠો હોય ત્યાંથી એ કામ કરી શકે. તો નાના મોટા હરિના ઘાટ, કઈ સૂક્ષ્મ ને કઈ વિરાટ, નાનામાં નાની કીડી, એથી નાના કેટલા બધા જંતુ, જેને આજના ડાક્ટરો વાયરસ કે છે, એ વાયરસના જંતુઓ પણ, એમાં શક્તિ પરમાત્માની છે. અરે એકવાર આઇન્સ્ટાઈન જાય, તે બીતો જાય, એને સરકારની એટલી બધી સિક્યોરિટી, સંરક્ષણ, કે આવા મોટા વૈજ્ઞાનિકને કોઈ ઉપાડી ના જાય, કોઈ મારી ના નાખે, તો સરકારે એને સંરક્ષણ આપેલું, જોડે સિક્યોરિટી જેને કહેવાય. તે છતાંય બધાની વચ્ચે એક ભીખણની માફક, એક ભીરુની માફક જાય, અંદર એકને ખબર પડે તમે આવા ભીખણ ક્યાંથી, કહેવાનું મન પણ થઈ જાય. એક માણસે આઇન્સ્ટાઈનને પૂછ્યું, અરે તમે આટલા મોટા બુદ્ધિશાળી છો, વૈજ્ઞાનિક છો, તમારી આટલી બધી સુરક્ષા છે, અને તમે આ ભીતા ભીતા કેમ ફરો છો? તો પેલા કે તારી બહુ સાચી વાત છે, કે છે મને બીક લાગે છે. હવે મોટો માણસ પોતાની જાતને બીક લાગે છે એમ કેતો કેવું લાગે? આટલો મોટો માણસ ભીખણ? પેલા એ પ્રશ્ન પૂછ્યો, તમે તમને બીક લાગે? હા, કે શાને બીક લાગે છે? કે સાચું કહું, આ સૃષ્ટિનું સર્જન કરનાર જે એક અણુમાંથી પરમાણુ, જેને કહીએ છીએ, એટલે પરમાણુ એટલે ચોખ્ખી આંખે ના જોઈ શકાય, એના માટે જોવા માટે યંત્ર લેવું પડે, ત્યારે એ પરમાણુ એને દેખાય, માંડ માંડ દેખાય. તો કે છે, એ પરમાણુમાં ઈશ્વરે આટલી મોટી, આટલી બધી તાકાત મૂકી છે આ સૃષ્ટિનો વિનાશ કરવાનું, સર્જન કરવાનું, તે ભગવાન કેવડો શક્તિશાળી, કેવડો બધો મોટો હશે. આ વર્તમાન જગતના એક વૈજ્ઞાનિકનો, ભગવાનના માટેનો એનો મત, કે ઈશ્વરની શક્તિ કેટલી બધી હશે, કેટલી અગાધ હશે, કે આટલા નાના સૂક્ષ્મ અણુ, કે એ તાકાત પોતાની એની અંદર પણ એને મૂકી, જે તાકાત, જે શક્તિ ઈશ્વરમાં, ભગવાનમાં, એની એ જ શક્તિ પરમાણુની અંદર. કઈ સૂક્ષ્મ ને કઈ વૈરાગ. એક અગ્નિ આખી આગ લગાડી શકે, ને એક નાનો સરખો તણખો પણ આખા જંગલનો દાવાનળ બની શકે. ઈશ્વર આ સૃષ્ટિનું સર્જન કરી શકે, અને પરમાણુ પણ આ સૃષ્ટિનો નાશ પણ કરી શકે અને સર્જન પણ કરી. જો આજે બધા આમ છાતીઓ તાણીને બેઠા છે ને, અને પાંચ અણુધડાકા કર્યા, અને આટલું કોરિયા વાળા, દક્ષિણ કોરિયાએ આમ કર્યું, બધાએ પાયો ચડાવી. એટલે વાત એ છે કે ઈશ્વરની આ સૃષ્ટિમાં એનું સર્જન અને એની શક્તિ કેટલી બધી અગાધ છે. એમ ભગવાન અને ભગવાનના નામની અંદર પણ એટલી મોટી તાકાત છે, એટલી મોટી અગાધ શક્તિ છે. લક્ષ્મણદાસજી મહારાજ, એથી મહારાજશ્રીએ ગિરનારના જંગલોમાં એમને 14 વર્ષ માટે તપ કરવા મોકલ્યા હતા. તે પાછા વળતા હનુભાના લીમડા
પછે ગામથી 29 કિલોમીટર દૂર છે, અમરેલીના રોડ ઉપર. ત્યાં આગળ દરબારને ખબર પડી કે આ તપસ્વી જાય છે, તે પ્રાર્થના કરી નોતર્યા કે અમારે ત્યાં પધારો, અમને સત્સંગ કરાવો. મહારાજ ત્યાં 15 દિવસ રહ્યા, સત્સંગ કર્યો. એમ કે ગુરુ મહારાજ પાસે જવાનું મોડું થશે, એમ કે 15 દિવસ પછી. અને પરિસ્થિતિ એવી હતી કે સત્સંગ ચાલતો હતો ને ત્યારે પેલા દરબાર બેઠા તેના કાનમાં આવીને કોઈ કંઈક વાત કંઈક સંદેશો આપ્યો, એટલે દરબારનું મોડું પડી ગયું. જરા ચિંતા થાય તે સ્વાભાવિક છે. એટલે પછી મહારાજે સત્સંગ પૂરો થઈને કહ્યું કે મારે જવું છે, કે જવાબ શું આપે. બહુ જ હળવાશથી વિનંતી કે બાપજી અત્યારે કિલ્લાના દરવાજા બંધ છે અને બહાર કિલ્લાની બહાર દરવાજે દુશ્મનનું લશ્કર સામે ઉભેલું છે, એ લડવા માટે આવ્યું છે, યુદ્ધ કરવા માટે. મહારાજે કહ્યું કે જવું છે જોગીની હઠ. દરબારે કહ્યું ભલે બાપુને ખોલી આપો દરવાજો. દરવાજો ખોલ્યો ને સામે લાવ લશ્કર ઘોડા અને રથ બધું ઉભેલું હતું આખું સૈન્ય. બાપજી એની સામું જોયું આમ, એટલે પેલો ઘોડેથી નીચે ઉતરી ગયો અને આમ પાણી એની પર નાખ્યું, છાંટા નાખ્યા, એની હાથે પગમાં ઝૂકી ગયો. બાપુ આજ્ઞા કરો કે ચાલ. કે છે આખા લશ્કરને લઈ આગળ સરસેનાધિપતિ તરીકે મહારાજ લક્ષ્મણદાસ મહારાજ એટલા દરબારને સામેથી બોલાવ્યા, બેબને ભેટાવ્યા. ત્યાં ગાડી ફરી પાછા બેસીને 15 દિવસ ફરી પાછો સત્સંગ કર્યો. 4 છાંટા કઈ સૂક્ષ્મ અને આ યુદ્ધ નો કઈ જબરજસ્ત મોટો હાવ. બેને મિત્રો બનાવી દીધા કાયમના, લડાઈ ને સંઘર્ષ ટાળી દીધો. તો એ જે મહારાજ એ લક્ષ્મણદાસજી મહારાજ નું કેવી શક્તિ, આટલું મોટું યુદ્ધ જીતી લઈ આવ્યા કઈ સૂક્ષ્મ. એ જય મહારાજનું તપ લક્ષ્મણદાસજી મહારાજ, કે બંને રાજીવ જે દુશ્મન હતા એકબીજાના, એને બદલે એમને મિત્ર બનાવી સત્સંગ કરીને પછીથી નીકળ્યા છે. નાના મોટા હરિના ઘાટ કઈ સૂક્ષ્મ, કીડી કરતા પેલી પદમ કીડી આવે છે ને, આમ કે તો હાથમાં ના આવે પણ કઈ ચટકો મારે ખબર પડે, આખા શરીરને હલાવી નાખે. કઈ સૂક્ષ્મ, એટલી નાની કીડી જંપવા ના દે એક ચટકો મારે, આવડા મોટા શરીરને. કીડીનો હિસાબ ક્યાં અને આ શરીર ક્યાં. એમ જગતની અંદર ઈશ્વર જે વિરાટ વ્યાપક છે, આ સૃષ્ટિમાં જળ ચેતન બધે જ છે, નાના મોટા કઈ સૂક્ષ્મ ને જળ ચેતન બધું જ, એમાં ઈશ્વરી તત્વ ઈશ્વરી તાકાત બધાની અંદર છે. કોઈ કોઈનાથી કોઈ નાનું નથી, કોઈ કોઈનાથી કોઈ મોટું નથી, બધા જ. તો એવા ભાવથી અહીંયા પ્રીતમ સ્વામી આપણને સૌને કેટલો બધો સંદેશ ઉપદેશ બોધ આપે છે કે જો ભગવાનને ભજશો. અહીંયા કહ્યું નન્ના નામ નાવ છે સાર, અને અહીંયા કહ્યું કે હરિને ભજતા હું પદ ટળે. મોટી વાત આવી, અહંકાર માણસના જીવનનો, નાની નાની બાબતમાં માણસને એટલો બધો દુઃખી કરે, હેરાન કરી નાખે. અહંકાર એ પોતાનો અને પોતાના અહંકાર દુઃખી એ પોતે જ થવાનું. અહંકાર આપણે અહંકારના બાપ કહેવાય દરેક માણસમાં,
નાનો મોટો અહંકાર તો હોય જ. આવડો મોટો રાવણ હતો, વિદ્વાન હતો, ઋષિનો પુત્ર હતો, શિવ ભક્ત હતો, તપસ્વી હતો, જ્ઞાની હતો, છતાંય અહંકાર. એ અહંકાર જ્યાં સુધી ન ટળે ને ત્યાં સુધી માણસ એના જીવનમાં ક્યારે સુખી થઈ જ ના શકે. આવડી મોટી સોનાની લંકા, આટલો મોટો તાકાત વાળો, એ આખા કૈલાશ ને એક ઝટકે ઊંચો કરી દે, છતાં અહંકાર. જો રાવણ નું પતન થયું હોય તો એના અહંકાર ને લીધે. દરેક માણસ નું પતન જો થતું હોય ને તો એના અહંકાર ને લીધે થતું હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, અહંકાર આવ્યો છે કે ગયો નથી. અને એક સંત કહેતા કે ભગવાન કોઈનો અહંકાર રહેવા દેતા નથી, ગમે તેવો શરીરનો અહંકાર ચૂર ચૂર કરી નાખે. કેવી રીતે? કે શેકેલો પાપડ હોય ને એમના અહંકારને ચૂરો કરીને ફાંકો મારી દે. અસ અભિમાન હોય જની મોરે, આવું ખોટું અભિમાન મારામાં ક્યારેય ના હોય, ના હોવું. હા, ભગવાનના ભક્તનું રહેવું જોઈએ. મેં રઘુપતિ મારા મેં દાસ રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અસ વિશ્વાસ જાય જની મોરે, બસ આવો વિશ્વાસ મારો સતત બન્યો રહેવો જોઈએ ભગવાનના ભક્ત તરીકે, ભગવાનના દાસ તરીકે, ભગવાનના ચાકર કે અમે કેમ મહારાજના સેવક છે. ઓહો, તમે આવો આવો બેસો, મહારાજના છો ને, આવો. તો જય મહારાજ. ચા પીઓ, 3:30-4 થઈ ગયા છે, નાસ્તો કર્યા વગર જશો નહીં. એટલે એક એનો પણ આદર થાય કેમ. પરંતુ જે ખોટો અહંકાર છે એના વડે માણસ ક્યારેય પણ પોતાના જીવનમાં સફળ થઈ શકતો નથી. અહંકાર માણસને બહુ વજનદાર બનાવી દે છે, બહુ ભારે કરી નાખે. કેમ? અરે હું આવ્યો, મારું સ્વાગત ના કર્યું? ઉભય ના થાય, તમે શું સમજો છો? અરે લે ભાઈ, એક જાણે અહંકારમાં ને અહંકારમાં શું સમજો છો તમે? મને 2-4-5 વાર બોલ્યો, શું સમજો છો તમે? હા કે ભાઈ, બહુ તમે, હું તમને કશું નહીં સમજતો, બસ આમ અળવાશથી કહી દીધું. તમને શું સમજો છો? તમને શું સમજવાનું, કશું નહીં. પેલો એમને એમ ચૂપ થઈ ગયો. એટલે અહંકાર એકવાર માણસને પાડે, ડૂબાડે. અહીંયા આગળ પ્રીતમ સ્વામીએ કહ્યું કે હરિને ભજતા હું પદ ટળે. જો બહુ સાચી વસ્તુ છે. અહંકારને છોડવા માટે ડોક્ટર પાસે જવું ના પડે. કંઈક માંદા પડ્યા હીએ કે જુઓ શરીરમાં શું થયું છે, મગજની અંદર એ બહુ દુખાવો રહે છે, મન અશાંત રહે છે, ડોક્ટર દવાઓ આમ ડોક્ટર પાસે જાય, દવાઓ ખાય, પણ ભલે ખાય એનો રોગ માટે, પણ જે અહંકારનો રોગ છે ને, એ અહંકારનો રોગ તો એની બીજી કોઈ દવા નહીં. ભગવાનનું નામ સ્મરણ કરો તો જ અહંકાર ટળે. આ સત્સંગ જે ધર્મ છે એ આપણને દયા, પ્રેમ, સેવા, સદાચાર, નૈતિકતા, ચારિત્ર્ય, આ બધું ધર્મ અને એ સત્સંગ શીખવાડે છે. જો કોઈ નહીં શીખવાડી શકે. જે માણસ એમ કહેતો કે આ ધર્મ શું છે, કે ધર્મ તો જીવન ઘડે છે, જીવનમાં એ તાકાત છે, ધર્મની અંદર સત્સંગમાં એ તાકાત છે. એટલી બધી
કે તમારા વેરઝેર ને પણ મટાડીને તમને સાથે બેસાડી દે. એનું નામ ધર્મ, એનું નામ સત્સંગ. જુઓ ને મહારાજે કેવા બે બે દુશ્મન ને મિત્ર બનાવી દીધા. માણસની પાસે ધર્મનો સત્સંગ હશે ને તે પાપ કરતા અચકાશે, એ પાપ લાગશે. જૂઠું બોલતા અચકાશે, હું જૂઠું બોલું છું. તો આ બધા સંસ્કારો જીવન ઘડતરના ધર્મ વડે જ પ્રાપ્ત થાય છે. જો ધર્મશાસ્ત્ર માણસના જીવનમાં ન હોત તો માણસ રાક્ષસ કરતા પણ આગળ વધી ગયો હોત. એમાં એનામાં હિંસા જ હોય, ક્રૂરતા જ હોય, દયા નામ ના મળે, પાપાચાર કર્યા કરે. સારું છે કે માનવ જાતને ધર્મ મળ્યો છે અને ધર્મના નિયંત્રણને કારણે માણસ આટલો સદાચારી ને સજ્જન બન્યો છે. પણ જો એના જીવનમાં ધર્મ જેવો કોઈ વિષય ના હોય તો માણસ જંગલી કરતા પણ ભોળો હોત. પણ એની પર સામાજિક નિયંત્રણ ધર્મ એ પણ કે સૌ અળી મળીને રહો, એકબીજામાં ભગવાનને જુઓ, એકબીજા ઉપર દયા કરો. અરે એટલે સુધી કોઈ ગરીબ છે, દાન કરો, એને ખાવાનું આપો, એને કપડા આપો. તે ધર્મ ઉદારતા શીખવશે, ધર્મ દાન કરતા શીખવશે, ગરીબને જરૂરિયાત સુધી પહોંચાડવા. પણ કોઈ કોઈ રાજકારણી એ દયા નહીં શીખવે તો ઉડતો ઉપરથી ટેક્સ નાખો જ, મોંઘવારી વધારો જ. ભગવાન કેટલો દયાળુ છે. જો વેપારી મોંઘવારી દૂર ના કરી શકે, શાસક હોય તે વેપાર એ મોંઘવારી દૂર ના કરી શકે, પણ ભગવાન કેવો દયાળુ, કેટલો સરસ વરસાદ આપી, કેટલું બધું સસ્તું કરી નાખ્યું. ધર્મ ભગવાન એને જ દયા હોય છે, બીજા કોઈને, કોઈ વેપારીને, કોઈ રાજકારણીને દયા નથી હોતી. કેટલું બધું સરસ પાક્યું છે, આજ શાકભાજી કેટલા બધા સસ્તા થઈ ગયા છે. હરિને ભજતા હું પદ એટલે ધર્મનું અનુશાસન, ધર્માનુશાસનમ એમ આપણા વેદોની અંદર આ એક મંત્ર છે. ધર્મનું અનુશાસન પણ સમાજ ઉપર, વ્યક્તિ ઉપર જરૂરી છે કે એ અનુશાસનને કારણે માણસ સજ્જન બને છે, સાધુ બને છે. જો ધર્મનું અનુશાસન ન હોત તો માણસ કોઈ કોઈને મારીને, કોને કોઈને મારીને ખાઈ ગયો હોય, કોઈ કોઈને કાપીને ક્યાંય ફેંકી દીધા. પણ ધર્માનુશાસનને કારણે આખું આખી સૃષ્ટિ ટકી રહી છે. અહીંયા અહંકાર સહેજે ન હોવો જોઈએ. હરિને ભજતા હું પદ ટળે, ભગવાનને ભજ્યા વગર, સત્સંગ કર્યા વગર માણસનો અહમ હું આવી જાય એનામાં. તટ્ટા ટેક જન્મનો ટળે. જો જન્મ મરણથી બચવું હોય અને આ ઉપાધિઓથી બચવું હોય તો અહંકારથી બહાર રહેજો. આટલું પ્રીતમ સ્વામી ભક્ત જેવા સાધુએ હળવાશથી આપણને સૌને આટલો જીવવા માટેનો સંદેશો આપ્યો. જય મહારાજ.